આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. પોરબંદર તાલુકાના આંબારામા ગામે રહેતા અને બગવદર મિયાણી રોડ ઉપર હાથિયાણીના પાટિયા પાસે ખેતર માલિક રાજુ ખીમા નામના ખેડૂતના ખેતરમાં અંડરગ્રાઉન્ડ પાણી પુરવઠા યોજના હેઠળ નર્મદા પાઇપલાઇન ઘણા સમય પહેલા ફિટ કરવામાં આવેલ છે, પરંતુ આ લાઇન 15-1 વર્ષ પહેલા ફિટ કરેલ હોવાથી જર્જરિત થઈ ગયેલ હોય, જેથી આ લાઇનનું પાણી આંબારામા સંપમાંથી વડાણા અને મિયાણી પીવાનું પાણીની લાઇન છેલ્લા 3 વર્ષથી લીકેજ છે, જેથી આ ખેડૂતોના જણાવ્યા અનુસાર પાણી પુરવઠા બોર્ડ, સિંચાઈ વિભાગ વગેરેમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આ લાઇન રિપેર કરવામાં આવતી નથી, જેથી ખેડૂતોના જણાવ્યા અનુસાર આ લાઇન નિયમ મુજબ ફિટ કરવામાં પણ આવેલ નથી. પાણી પુરવઠા વિભાગે અમને લેખિત આપેલ છે કે આ લાઇન રોડથી 10 મીટર દૂર અને 1.20 મીટર ઊંડાઈ છે, જે તારીખ 1/3/2011 લેખિત પત્રમાં લખેલ છે, છતાં આ પાણીની લાઇન 1.5 ફૂટ ઊંડી ઉતારેલ છે, જેથી પાણી લીકેજ થઈ ખેતરમાં પથરાઈ જાય છે. ઉપરાંત આજુબાજુના 4-5 ખેતરોમાં આ પાણી જાય છે, જેથી અમારે પાકમાં પાણીની જરૂર ન હોવા છતાં પાણી ક્યારામાં જવા દેવું પડે છે, જેથી ચોમાસામાં પુષ્કળ વરસાદ થતાં અને ત્યારબાદ વરસાદ બંધ થતાં અમને થોડી ઘણી મગફળીની આશા હતી, પરંતુ આ પાણીની લાઇન સતત લીકેજ હોવાથી અમારે મગફળીનો પાક સદંતર ફેલ થયેલ છે. જ્યારે અત્યારે જીરુનું વાવેતર કરેલ છે અને અમારે અત્યારે પાણીની બિલકુલ જરૂર નથી, કારણ કે જીરુના પાકમાં જીરું બંધાય છે તો આ પાણીની સતત લીકેજથી જીરું પણ ફેલ જશે. ખેડૂતોના જણાવ્યા મુજબ એમને ફક્ત 6 વીઘા જમીન છે તો ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. આ બાબત પાણી પુરવઠા તંત્ર વહેલી તકે આ લાઇનનું સમારકામ કરે તો મારે જીરાનો પાક લઈ શકાય. ધીરુભાઈ નિમાવત સાથે ભોલાભાઈ ખૂટી, સ્પીડ ન્યૂઝ, બગવદર, પોરબંદર. બોલ, તારું નામ? જેઠા રાજા. મારું નામ જેઠા રાજા. આંબારામાથી પાણી આવે ને વડાળા, અરસદ વડાળા જાય, બરોબર. તા રાજુ ખીમાના ઓલામાં પાણીની લાઇન તૂટાટૂટ થાય, વરસદિયાની આ પોઝિશનમાં હે. એટલે વરસદિયા મારા એટલે ખેતરમાં પાણી જાય, મારા ખેતરમાંથી બી જેના ખેતરમાં પૂગે ત્યાંથી પાણી, કોઈ વિશે કારણો હાથ ઝાલતી નહીં. એ પ્રમાણે આણો વેલેરો વ્યવસ્થા કરો, ગમે નુકસાન જાય, આપે કે મેં આપીએ, કોણ આપે નુકસાનમાં, બરોબર. એટલે એ હારે આ વરસદી વરસમાં જેટલે ફેરે મોહમ આવે એટલે ફેરે આ લાઇન તૂટે જાય. અવારે આ જીરું પાકવા આવ્યું તો લાઇન તૂટે ગઈ. હું રાજુ ખીમા, ગામ આંબારામા, ને હાથિયાણી પાટિયા મારી વાડી છે. આ મારું ખેતર આવેલ છે અને આંબારામાનો નર્મદાનો કોઠો છે, ત્યાંથી વડારા અને મિયાણી પુરવઠાની લાઇન જાય. 2013માં એ લાઇન નાખી, 2013માં લાઇન નાખી, ત્યાંથી અટાણા લગી. મારી કોઈ પણ મોહ મારી કાયદેસર હું પકવાઈને લઈને થતો, મારી તો નુકસાની થાય, પણ મારા પાડોશીના ખેતરમાં જે પાણી જાય એણે મારે વળતર કાથી દેવી. સરકાર તો મને વળતર આપે 2000 અને 3000 રૂપિયા લાઇન હંધવામાં ગોડેન અને ખેતરથી બગાડી નાખે, અટાણે મારે પાણીની જરાય જરૂર નથી. એ છતાં પણ મને અટાણે પાણી મારા ખેતરમાં નીકળે ને મારે બીજાના ખેતરમાં પાણી ન જાય એ માટે થઈને મારા જીરામાં પાણીની જરૂર નથી, તો અટાણે મારી નુકસાની કરે અને હું મારું જીરું અટાણે પીવારાતાર થાય, નાકા વરે અને મારું જીરું પીવારાતાર થાય. ઠીક છે, આ મારી નુકસાની છે. આવી દર વર્ષની જો આઈને તો અમે ભીખી મરી જવાના છે ભાઈ, જો આ રીતના આ લાઇનો તૂટ્યા રાખીએ. એ લોકોને જાણ કરેલ છે, કેટલીક વખત એને હંધવાનું કીધેલ છે. મારું ખેતર ખાલી હોય ત્યારે પણ મેં એ લોકોને જાણ કીધી કે ભાઈ તમે તમારી લાઇન હંધે અટાણે કમ્પ્લીટ કરી લ્યો. આવી અનેક વખત એણે જાણ કરેલ છે. આતા જે અહીં કોઠા ઉપર માણસ છે એ સારો માણસ છે, એટલે એણે અમે ધોળીને જઈએ કહીએ છીએ એટલે બંધ કરી દઈએ. નકા અમારે અટાણે 1,00,000 રૂપિયા નુકસાની છે. અટાણે જીરાનું બિયારણ કેવું મૂંગો આવે અને આ વાવેતરને બરાબર જીરું જ્યાં પાકમાંથી આવ્યું ત્યાં પાણી નીકળે. અમારે ન પીવારું હોય તો અમે અટાણે પીવારીએ તાર થાય, કાં કાંઈ નહીં કે અટાણે બીજાના ખેતરમાં પાણી જાય તો એને મારે વળતર કાંથી દેવી. સરકાર તો વળતર આપતી નથી. 2000 અને 3000 રૂપિયા એ કહે સાહેબ કહે કે અમે આપીએ, અમને હાંધવા દો, અમે થોડુંક બગાડ્યું પછી તો એ સુથેને ભાગે જાય. અને કંઈ વાત કરીએ તો કે કાયદેસર ને સરકારી લાઇન છે, આ રીતના અલો કરે.